ચોક્કસ જામી ગયો છે આપણે કહી દઈએ કે ડેમની સ્થિતિ શું છે ઉત્તર ગુજરાતમાં પંદર જળાશયો જેમાં ત્રેવીસ પોઈન્ટ ત્રેપન ટકા જળસ્તર છે મધ્ય ગુજરાતમાં સત્તર જળાશયો જ્યાં ઓગણચાળીસ પોઈન્ટ બાવીસ ટકા જળ છે દક્ષિણ ગુજરાતના તેર જળાશયોમાં ઓગણચાળીસ પોઈન્ટ એશી ટકા જળસ્તર છે કચ્છમાં વીસ જળાશયોમાં ચોવીસ પંચાવન ટકા અને સૌરાષ્ટ્રના એકસો એકતાળીસ જળાશયોમાં બત્રીસ પોઈન્ટ છવ્વીસ ટકાનું જળસ્તર છે સરદાર સરોવર ડેમમાં હાલમાં તેતાળીસ પોઈન્ટ બાસઠ ટકા પાણીનો સ્ટોક સંગ્રહિત છે નર્મદા સહિત રાજ્યના ડેમમાં સરેરાશ અડત્રીસ પોઈન્ટ સત્તાણું ટકા પાણીનો સંગ્રહ છે તો મોટા જળાશયોની વાત કરીએ નર્મદામાં કરજણ જળાશય જ્યાં તેતાળીસ પોઈન્ટ પાંસઠ ટકા બનાસકાંઠાના દાંતીવાડામાં આઠ પોઈન્ટ ટકા મહેસાણાના ધરોઈ ડેમમાં એકત્રીસ પોઈન્ટ ટકા જળસ્તર છે પંચમહાલના પાનમ ડેમમાં બેતાળીસ પોઈન્ટ ટકા મહીસાગરના કડાણામાં અડત્રીસ પોઈન્ટ ટકા તાપીના ઉકાઈમાં પણ સારું જળસ્તર છે ભાવનગરના શેત્રુંજયમાં એકોતેર પોઈન્ટ ટકા રાજકોટના ભાદરમાં વીસ પોઈન્ટ અઠ્ઠાવન ટકા જળસ્તર છે સો ટકા જે ડેમ ભરાયેલા છે તેવા બે ડેમ છે જે સો સો ટકા ભરાયેલા છે તેર ડેમ એવા છે કે જ્યાં સિત્તેર ટકા પાણી ઉપલબ્ધ છે અને ચૌદ ડેમ એવા છે કે જ્યાં પચાસ ટકા પાણીનો સંગ્રહ શક્ય બન્યો છે પચીસ ટકાથી ઓછા ભરાયેલા ડેમની સંખ્યા બાસઠની છે જ્યારે કે પચીસ ટકા થી ઓછા ભરાયેલા ડેમની સંખ્યા એકસો સોળ છે પચીસ ટકા ભરેલા હોય એવા બાસઠ ડેમ છે ગત વર્ષે આ સમય સરદાર સરોવર ડેમમાં ચોપ્પન ટકા પાણી હતું જે આ વર્ષે ખરેખર ઓછું કહી શકાય તેવું છે ચાલુ વર્ષે દસ ટકાના ઘટાડા સાથે ફક્ત તેતાળીસ પોઈન્ટ બાસઠ ટકા પાણીનો જ સંગ્રહ આ ડેમમાં હાલમાં થયો છે બનાસકાંઠામાં પાણીની ગંભીર કટોકટી સર્જાવાની શરૂઆત છે કેમ કે લગભગ ઉત્તર ગુજરાતના જે જળાશયો છે તેમાં પાણીની જે જળસ્તર છે તે ઓછું છે જિલ્લાના ત્રણ ડેમ હવે થોડા જ દિવસો ચાલી શકે તેટલું પાણી બચાવીને બેઠા છે સિપ્પુ ડેમ સાવ ખાલી થઈ ગયું છે આ એક ચોક્કસ ઉત્તર ગુજરાત માટે પણ ચિંતાની સ્થિતિ છે દાંતીવાડા ડેમમાં માત્ર આઠ ટકા જેટલું જ પાણી હાલમાં બચ્યું છે એટલે ઉત્તર ગુજરાત ખાસ વરસાદ માંગી રહ્યું છે મુક્તેશ્વર ડેમમાં દસ ટકા પાણી જ બચ્યું છે